ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને રાજકીય પક્ષો પણ તૈયારીમાં લાગી ગયા છે. બીજેપી ગુજરાતમાં ગૌરવ યાત્રા સ્વરૂપે લોકોની વચ્ચે જઈને સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડે છે, ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ લોકોની વચ્ચે જઈને તેમની મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવીને બીજેપી સરકારની નિષ્ફળતાની જાણકારી લોકોને આપે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે મધ્ય ગુજરાતના તેમના બીજા તબક્કાના પ્રવાસે છે, ત્યારે વડોદરામાં રહેતા રાહુલ ગાંધીના ચાહકે રાહુલ ગાંધીના આગમન સમયે ગ્રાહકો માટે એક અનોખી જાહેરાત કરી હતી. હું ઘણા સમયથી રિક્ષા ચલાવું છું અને શ્રી રાહુલ ગાંધીનો બહુ મોટો ફેન છું, તો ઘણા સમય પછી શ્રી રાહુલ ગાંધી વડોદરા શહેરમાં પધારી રહ્યા છે, તો એમનું ડાયરેક્ટ તો વેલકમ નથી કરી શકતો, એટલે મેં એવી ઈચ્છા ધરાઈ કે મારી રિક્ષામાં વડોદરા શહેરના જે પણ નાગરિક છે બેસે અને જે પણ મીટર પડે એમને હું 18% ડિસ્કાઉન્ટ આપું અને આપના માધ્યમ દ્વારા એમના કાનો સુધી આ વાત પહોંચે અને ખુશ થાય તો મને એવું લાગશે કે મેં એનું સ્વાગત કરી લીધું. આ ચાહક વ્યવસાય ઓટો રિક્ષા ચાલક છે. તેને રાહુલ ગાંધીના આગમન ટાણે વડોદરામાં તેની રિક્ષામાં બેસતા પેસેન્જરને જે ભાડું થાય તેમાં 18% રાહત આપવાની જાહેરાત કરી હતી.